गुड मॉर्निंग विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे अवरोधकतानो तापमान परनो आधार वाळुं सूत्र जोयुं हतुं अने सूत्र कंईक आ प्रमाणे हतुं, अवरोधकता रो टी इज इक्वल टू रो झीरो ब्रेकेट मां वन प्लस आल्फा थीटा माइनस थीटा झीरो, अथवा तो घणी वखत छे आपणे टी माइनस टी झीरो छे पण यूज करीए छीए, ज्यां रो टी एटले के टी तापमाने अवरोधकता, रो झीरो एटले संदर्भ तापमाने अवरोधकता, आल्फा अवरोधकतानो तापमान गुणांक छे तेनो एकम छे अंश सेल्सियस इनवर्स अथवा तो केल्विन इनवर्स छे, टी छे ए तापमान छे अने टी झीरो छे ए संदर्भ तापमान छे। आज रीते सेम अवरोधवाळुं समीकरण छे एनो पण आपणे अभ्यास कर्यो हतो अने एने आधारित उदाहरण स्वाध्यायना दाखलाओ छे आपणे भणी गया छे। आगळ वधीए तो हवे आपणे जोवानुं छे अत्यार सुधी जे पण टॉपिको भणी गया छे तेने आधारित दाखलाओ। ओके, तो शुरुआत करिए स्वाध्यायनो दाखला नंबर 3.13। रकम कई आ प्रमाणे छे, रकम हुं रीड करू छुं, ध्यान आपजो। उदाहरण 3.1 मां कॉपर सुवाहक मां मुक्त इलेक्ट्रॉन नी अंदाजित संख्या घनता 8.5 × 10^28 प्रति मीटर क्यूब छे। आवा इलेक्ट्रॉन ने 3 मीटर लंबाईना तारना एक छेड़ेथी बीजा छेड़ा सुधी ड्रिफ्ट थवा केटलो समय लागशे? तारना आडछेदनुं क्षेत्रफळ 2 × 10^-6 मीटर स्क्वेर अने तेमांथी 3 एम्पियर जेटलो प्रवाह वहे छे। जे उदाहरण 3.1 नो जे आपणे दाखलो जोयो हतो एने आधारित ज छे, तो एमां आपणे ड्रिफ्ट वेग मेळवो हतो। जो उदाहरण 3.1 मां शुं मेळवुं हतुं? ड्रिफ्ट वेग मेळवो हतो अने आ ड्रिफ्ट वेगनी सरखामणी छे ए आपणे ઓરડાના તાપમાને ઉષ્મીય ઝડપ સાથે અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની ઝડપ સાથેની સરખામણીઓ છે એ પણ આપણે કરેલી હતી। તો હવે એ જ દાખલો સેમ, તો જુઓ અહીંયા સોલ્યુશન કઈક આ રીતે થશે કે પહેલા તો જે માહિતી આપેલી છે એને નોટ ડાઉન કરીએ। તો અહીંયા આપણને સંખ્યા ઘનતા આપી દીધી, કેટલી આપેલી છે? 8.5 × 10^28 प्रति मीटर क्यूब। एक मीटर क्यूब में केटला छे? तो के 8.5 × 10^28 एटला मुक्त इलेक्ट्रॉन छे, एमनी लंबाई आपी दीधी छे एल बराबर 3 मीटर। आगळ वधीए, आडછેદનું क्षेत्रफळ आपी दीधी छे 2 × 10^-6 मीटर स्क्वेर, एमांथी पसार थतो प्रवाह आपी दीधो छे I बराबर 3 एम्पियर। ओके, चलो आपणे शुं कीधुं छे? तो के केटलो समय लागशे ड्रिफ्ट थवा माटे, केटलो समय लागशे? जो आ વાહકતાર છે કે આ વાહકતાર છે, તો આ વાહકતારની લંબાઈ L છે, એને ડ્રિફ્ટ થવા માટે એ છેડાથી બી છેડા સુધી જવા માટે કેટલો સમય લાગશે? તો જો આમની અંદર ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોનની ઝડપને આપણે ડ્રિફ્ટ ઝડપ વીડી વડે દર્શાવીએ છીએ। તમારી પાસે ડ્રિફ્ટ ઝડપ છે, તમારી પાસે લંબાઈ છે, તો તમને સમય મળી જશે। હવે ડ્રિફ્ટ ઝડપ કેટલી છે આપણને યાદ નથી, તો એના માટે આપણે શું કરીએ? તો જો આપણી પાસે એક સૂત્ર છે, વિદ્યુત પ્રવાહ I અને ડ્રિફ્ટ ઝડપ વીડી વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર, I બરાબર એની વીડી એ। ઓકે, આ વીડી શું છે? ડ્રિફ્ટ વેગ છે, તો વેગ બરાબર અંતરના છેદમાં સમય કહેવાય કે ન કહેવાય બોલો? ચાલો સમય t ને સૂત્રનો કર્તા બનાવો। સમય t બરાબર, એને સામાન્ય રીતે બે અથડામણો વચ્ચેના સમયગાળાને આપણે ટો કહેતા, રિલેક્સેશન સમય, પરંતુ અહીંયા એક છેડાથી બી છેડા સુધી જવા માટે, આ છેડો ધારો કે એ છે, તો એ થી બી જવા માટે લાગતો સમય, તો આખી વાહક તારની લંબાઈ લેવી પડશે, તો એના માટે શું આવશે? ટી ને સૂત્રનો કર્તા બનાવતા એની એલ એ અપોન આઈ, ચાલો કિંમત મૂકો, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એન, 8.5 × 10^28 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, 1.6 × 10^-19 લંબાઈ આપણને આપી દીધી છે 3 મીટર, આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું 2 × 10^-6 મીટર અને
विद्युत प्रवाह आपी दीधो छे, केटलो आपेलो छे 3 एम्पियर। ओके, बधी ज राशिओ आपणी पासे एसआई એકમમાં છે, 3 3 કેન્સલ આઉટ થઈ જશે। આમનો આપણે સાદરૂપ આપીએ તો આનું સાદરૂપ આવશે 27.2। ઓકે, ઘાત ગણીએ તો 19 ને 6 25, 28માંથી 25 જાય એટલે 10 ની 3 ઘાત, તો આ કેટલું થઈ જશે 2.72 × 10 ની 4 ઘાત સેકન્ડ, આટલો સમય લાગશે। ઇલેક્ટ્રોન ને ડ્રિફ્ટ ઝડપ સાથે એ છેડાથી બી છેડા સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે 2.72 × 10 ની 4 ઘાત સેકન્ડ જેટલો। ઓકે, આમને તમે વર્ષમાં પણ કન્વર્ટ કરી શકો છો અને દિવસોમાં પણ કન્વર્ટ કરી શકો છો, પણ એટલે સુધી રાખી દો તમારો આન્સર કમ્પ્લીટ આવી ગયો છે। સિમ્પલ જ છે, સેના ઉપર તો કે આઈ બરાબર એની વીડીએ સૂત્ર ઉપર આધારિત પ્રશ્ન છે। નોટ ડાઉન કરો પછી આગળ વધીએ। નેક્સ્ટ દાખલો જોઈએ, હવે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.17। રકમ કઈક આ પ્રમાણે છે, જો તમને એક ટેબલ આપેલું છે મેંગેનીન મિશ્ર ધાતુના બનેલા અવરોધ માટે નીચે મુજબના અવલોકનો પરથી તમે શું તારણ કાઢશો। આપણને તારણ કાઢવા કીધું છે, પ્રવાહ અલગ અલગ પ્રવાહના મૂલ્ય માટે વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજના મૂલ્ય આપેલા છે, એવા અલગ અલગ આપણને 12 વેલ્યુ આપેલી છે। અલગ અલગ પ્રવાહના આઈ મૂલ્ય 12 મૂલ્ય માટે વોલ્ટેજના અલગ અલગ મૂલ્ય આપેલા છે। તો જો કોઈ પણ આવી રીતે આવે ને, તો જો તમને પ્રવાહ અને વોલ્ટેજ આપેલો છે તો તમને અવરોધ મળી જશે ઓહમના નિયમ અનુસાર। તો જો ઓહમનો નિયમ ઉપયોગ કરો, કોનો નિયમ ઉપયોગ કરીએ, ઓહમના નિયમ અનુસાર R ઇઝ ઇક્વલ ટુ V/I। ઓકે, પહેલું વેલ્યુ લ્યો તો વોલ્ટેજ કેટલા છે પહેલા માટે 3.94/ પ્રવાહ છે 0.2, આનું તમે સાદરૂપ આપશો તો એ આવશે 19.7 ઓહમ। કેટલું આવશે 19.7 ઓહમ। પછી રેન્ડમ કોઈ પણ ઉપાડો, ચાલો હું 4 વાળું ઉપાડું છું, કોના માટે 4 માટે, તો અવરોધ R બરાબર V/I। તો જો પ્રવાહ 4 એમ્પિયર ત્યારે સામે વોલ્ટેજ કેટલા છે 78.8/4। આમનું પણ તમે સાદરૂપ આપશો તો અવરોધ કેટલો આવશે 19.7 ઓહમ। ઓકે, તો આવી રીતે આ કોષ્ટકના જેટલા વેલ્યુ આપેલા છે એમાંથી રેન્ડમ કોઈ પણ તમે ઉપાડશો તો દરેકનો અવરોધ છે કેટલો આવવાનો છે 19.7। ઓકે, તો ઉપરના દરેક અવલોકન માટે અવરોધ નું મૂલ્ય 19.7 ઓહમ મળે છે, એટલે કે મેંગેની ઓહમના નિયમનું પાલન કરે છે। શું કરે છે? મેંગેનીન ઓહમના નિયમનું પાલન કરે છે। તમે શું તારણ કાઢશો? તો કે ઓહમના નિયમનું શું કરે છે? પાલન કરે છે, એટલે કે પ્રવાહ અને વોલ્ટેજના અલગ અલગ મૂલ્યો માટે તેનો અવરોધ છે બદલાવાનો નથી। તેથી આવી ડિવાઇસને શું કહેવાય છે, યાદ કરો, આવી ડિવાઇસને ઓહમિક ડિવાઇસ કહેવાય, જે ઓહમના નિયમનું પાલન કરતી હોય એવી ડિવાઇસને કેવી કહેવાય છે, ઓહમિક ડિવાઇસ કહેવાય છે। તો આ મેંગેનીન છે ઓહમના નિયમનું પાલન કરે છે, તેથી પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજના આલેખનો જે ઢાળ આવે છે ને, આ ઢાળ સુરેખનો છે। કેવો મળશે? ઢાળ છે સુરેખ મળશે। ઓકે, જસ્ટ તમે લખી નાખો ઓહમના નિયમનું પાલન કરે છે, તો ઓહમના નિયમનું પાલન કરતી કોઈ પણ પરિપથ હશે એનો ઢાળ છે સુરેખ મળશે। ઓકે, તો આ છે, તમે લખી શકો છો, નોટ ડાઉન કરો પછી આગળ વધીએ। ચાલો આગળ વધીએ, હવે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.18। રકમ કઈક આ પ્રમાણે છે, જો ખાસ ધ્યાન આપજો, અત્યાર સુધી જે પણ ભણી ગયા છે એના ડેટા આધારિત પ્રશ્ન છે। આમ જોવા જઈએ તો ફિઝિક્સમાં આવા પ્રશ્નો પૂછાતા નથી, પરંતુ પાછલા 2-3 વર્ષનો રેકોર્ડ ધ્યાનમાં લઈએ
તો હવે આવા ડેટા આધારિત પ્રશ્નો છે પૂછાતા આવ્યા છે. ડેટા આધારિત એટલે કે તમને થિયરીકલ માહિતી આપેલી હોય, એ થિયરીકલ માહિતીનો નિચોડ છે એને યુઝ કરીને તમારે લેવાનું હોય છે. તો આવા પ્રશ્નો છે, તમે ખાસ ધ્યાન આપજો. એમાંની એ રકમ હું રીડ કરું છું. એક અસમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકમાં સ્થાયી પ્રવાહ વહે છે, તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ વાહક માટે અચળ છે? વિદ્યુત પ્રવાહ, પ્રવાહ ઘનતા, વિદ્યુત ક્ષેત્ર અને ડ્રિફ્ટ ઝડપ. આ નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ અચળ છે એવું આપણે સાબિત કરીએ, એટલે કે એમાં આપવાનું છે. તો જો જોઈએ એમાંનો આપણે એ જોઈએ છીએ. ધારો કે આ અસમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો આ એક વાહક તાર છે. ઓકે, આ એક અસમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો વાહક તાર છે, ધ્યાનમાં લીધો. આ વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ આઈ છે. કેટલો છે આઈ? આ છેડેથી જેટલો પ્રવાહ દાખલ થશે એટલો આ છેડેથી બહાર નીકળવાનો છે. કઈ રીતે સમજો, ધારો કે આ પાણીની એક પાઇપ છે. પાણીના પાઇપના એક છેડેથી જેટલું પાણી દાખલ થશે સ્વાભાવિક છે બીજા છેડેથી નીકળવાનું છે. સમજાય છે કે અહીંથી હું જેટલું પાણી દાખલ કરું છું એ બીજા છેડેથી શું થઈ જવાનું છે? નીકળી જવાનું છે. ભલે ને એનો આડછેદ વધી જાય, પરંતુ બહાર નીકળતા પાણીના જથ્થાને એની સાથે કંઈ લેવા દેવા નથી. તેવી રીતે વાહકના એક છેડેથી જેટલો પ્રવાહ દાખલ થાય ને એટલો જ પ્રવાહ બીજા છેડેથી બહાર નીકળે, એટલે એને આડછેદ સાથે કંઈ લેવા દેવા નથી. તો પહેલું, વિદ્યુત પ્રવાહ આઈ અચળ રહેશે. ઓકે, આપણને એવું પૂછે છે કઈ કઈ ભૌતિક રાશિઓ બદલાય, તો પ્રવાહ અચળ રહેશે. બીજી વાત કરીએ, પ્રવાહ ઘનતા જે બરાબર આઈના છેદમાં એ, વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર આઈના છેદમાં એ. જો પ્રવાહ આઈ છે અચળ રહે છે, પરંતુ અહીંથી જેમ જેમ આગળ જશો એમ ક્ષેત્રફળ વધતું જશે, અને જો ક્ષેત્રફળ વધતું જાય તો પ્રવાહ ઘનતા ઘટતી જશે. સમજાય છે? જેમ જેમ તમે આગળ વધશો એમ આડછેદનું ક્ષેત્રફળ વધતું જશે, તો ક્ષેત્રફળ વધશે તો પ્રવાહ ઘનતામાં ઘટાડો આવશે. તો આના માટે આપણે શું કહી શકીએ કે પ્રવાહ ઘનતા બદલાશે. પ્રવાહ ઘનતા શું થયા કરશે? બદલાયા કરશે, એટલે અચળ રહેશે નહીં. ત્રીજું, આપણને પૂછેલું છે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર, તો જો વિદ્યુત ક્ષેત્ર માટે આપણે એક સૂત્ર તૈયાર હતું, યાદ કરો ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ, જે બરાબર સિગ્મા ઈ, જે બરાબર સિગ્મા ઈ, જ્યાં સિગ્મા વાહકતા છે. આ કેવી રીતે છે? અચળ રી. જો વિદ્યુત પ્રવાહ ઘનતા જે બદલાશે આ બદલાય, તો સ્વાભાવિક વાત છે વિદ્યુત ક્ષેત્ર પણ શું થવાનું છે? બદલાશે. તેથી વિદ્યુત ક્ષેત્ર શું થશે? બદલાશે. ઓકે, સમજાય છે? વિદ્યુત ક્ષેત્ર શું થયા લાગશે? બદલાયા રાખશે. હવે જોઈએ એમાં ચોથું. ચોથું આપણને પૂછેલું છે ડ્રિફ્ટ ઝડપ. ડ્રિફ્ટ ઝડપ વીડી. ચાલો ડ્રિફ્ટ ઝડપ વીડી માટે જો સૂત્ર તૈયાર હતું, વિદ્યુત પ્રવાહ ઘનતા સાથેનું જે બરાબર એની વીડી, જો પ્રવાહ હોત તો એની વીડી એ આવત, પણ અહીંયા વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર એની વીડી. એ છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે, એને કાંઈ લેવા દેવા નથી. ઈ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે, એ પણ કેવો રહેવાનો છે? અચળ. તો જેવી જ પ્રવાહ ઘનતા જે બદલાશે એટલે ડ્રિફ્ટ ઝડપ બદલાઈ જશે. તો આના માટે ડ્રિફ્ટ ઝડપ માટે, તો કે જે બદલાતા વીડી બદલાશે. ઓકે, તો આ આપણે પહેલા જે એક પ્રશ્ન પૂછેલો તો એનો આન્સર છે આપણને મળી ગયો. શું થશે? પ્રવાહ એક અચળ રહે છે, બાકી પ્રવાહ ઘનતા, વિદ્યુત ક્ષેત્ર અને ડ્રિફ્ટ ઝડપ છે એ બદલાય જશે. ઓકે, ચાલો આગળ વધીએ. એમાં ને એમાં બી, શું ઓહમનો નિયમ
बधा ज वाहक घटकों माटे सार्वत्रिक रीते लागू पाड़ी सकाय छे, जो ना होय तो ओहमना नियमनुं पालन न करता घटकोना नाम। हवे जो कोई पण नियम सार्वत्रिक क्यारे कहेवाय, तो के गुरुत्वाकर्षणनो नियम छे ई सार्वत्रिक छे। कोई पण दळ धरावतो पदार्थ होय तो तेना पर गुरुत्वीय बळ लागे तो आ सार्वत्रिक नियम थयो के तमे कोई पण पदार्थ पर कोई पण जग्याए तमे लागू पाड़ी शको। परंतु अहीं केवुं थाय छे तो के ओहमनो नियमनुं पालन करती जे पण संरचना छे ए मर्यादित छे, दरेक माटे तमे ओहमनो नियम लागू पाड़ी शकता नथी। तो तमने एम कीधुं छे के सार्वत्रिक क्यारे कहेवाय, तो के दरेक जग्याए लागू पड़तो होय तो अहीं लागू पड़तो नथी, तेथी ओहमनो नियम सार्वत्रिक नथी। तो आपणो आंसर शुं आवशे? बी, आपणे बी नो आंसर आपीए छीए, ना, ओहमनो नियम सार्वत्रिक नथी। ओके, ओहमनो नियम छे सार्वत्रिक नथी। तो जे ओहमना नियमनुं पालन नथी करती तेवी डिवाइस ना नाम आपो। तो एवी डिवाइस एटले डायोड, ट्रायोड, ट्रांजिस्टर, एलईडी, आ बधा शुं छे? ओहमना नियमनुं पालन करता नथी। ओके, तेथी एने सार्वत्रिक कहेवाय। आगळ वधीए सीमा प्रश्न। नीचा स्थितिमान वाला उद्गम माथी मोटा प्रवाहो वेढ़ावा माटे अथवा तो मेळवा माटे, जो सी छे, हुं फरी वार रीड करूं छुं, नीचा स्थितिमान वाला उद्गम माथी मोटो प्रवाह मेळवो होय तो तेनो आंतरिक अवरोध खूब ज नानो होवो जोईए। आवुं शा माटे? तमारे शुं जोईए छे? नीचा स्थितिमाने खूब मोटो प्रवाह जोतो होय तो तेनो आंतरिक अवरोध छे नानो होवो जोईए, आवुं शा माटे? तो जो ओहમના નિયમ અનુસાર V equal to IR, ઓકે, ઓહમના નિયમ અનુસાર V equal to IR, તમારે સ્થિતિમાન કેટલા જોઈએ છે? નાના, સ્થિતિમાન નાના જોઈએ છે, સામે પ્રવાહ છે એ મોટો જોઈએ છે, પ્રવાહ કેવો જોઈએ છે? મોટો। તો સ્વાભાવિક વાત છે આ બેનો ગુણાકાર છે, એ ગુણાકાર કેવો રહેવો જોઈએ? અચળ રહેવો જોઈએ, તો જ વોલ્ટેજ બદલાશે નહીં, અને સ્થિતિમાન તમારે કેવા જોઈએ છે? નાના જોઈએ છે। તો આ બે પદ કેવી રીતે સરખા થાય? તો કે પ્રવાહ I જો વધારે હોય તો આંતરિક અવરોધ R કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ, તો જ આ સ્થિતિમાન છે નીચું રહેશે। સમજાય છે? આ તમારે હજાર ના ક્રમનો જોઈએ છે તો સામે આ કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ, તો સ્થિતિમાન અચળ રહે। તેથી ઓહમના નિયમ અનુસાર જો તમારે ઓછા સ્થિતિમાન માટે વધુ પ્રવાહ જોઈએ છે તો આંતરિક અવરોધ કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ। ઓકે, આગળ વધીએ। ડી, હાઈ ટેન્શન ધારો કે 6 kV સપ્લાયનો આંતરિક અવરોધ ઘણો વધારે રાખવામાં આવે છે, શા માટે? ડીમાં આપણને એમ પૂછેલું છે કે હાઈ ટેન્શન ને ખાસ કરીને 6 kV લાઈન માટે આંતરિક અવરોધ ઘણો વધારે રાખવામાં આવે, શા માટે? તો જો હાઈ ટેન્શન લાઈન માટે વિદ્યુત સ્થિતિમાન V બરાબર 6 kV, એટલે કે 6000 વોલ્ટેજનું વિદ્યુત સ્થિતિમાન હોય, એટલું ઊંચું સ્થિતિમાન, તો હવે શું થશે કે જેટલો વોલ્ટેજ વધારે ને તેટલું આમાં ઓહમના નિયમ અનુસાર સામે પ્રવાહ છે નીચો રહેવો જોઈએ, આ છે એ કેવું હોવું જોઈએ? નીચું, કેમ કે ઊંચા સ્થિતિમાને તમે લઈ જાઓ છો, ઊંચા સ્થિતિમાને લઈ જાઓ તો પ્રવાહના મૂલ્યમાં તમે શું કરો છો? ઘટાડો કરો છો, પ્રવાહ જેટલો ઓછો ને એટલો ઓહમિક લોસ ઓછો। ફરી એકવાર, પ્રવાહ જેટલો ઓછો એટલો ઓહમિક લોસ છે આપણને ઓછો જોવા મળે, એટલે આપણે શું કરવું પડે? તો કે વોલ્ટેજના મૂલ્ય છે વધારી દઈએ છીએ, કેમ કે પાવર જનરેશન જ્યાંથી થાય છે ત્યાંથી લઈ અને આપણા ઘર સુધી આવે છે ત્યાં સુધી એ વિદ્યુત પ્રવાહને દોરડા એટલે કે વાહક તાર મારફતે કિરણ
ઘણા કિલોમીટરનું અંતર કાપવું પડે છે અને આ કિલોમીટરના અંતર દરમિયાન પોતાના આંતરિક અવરોધને કારણે ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉષ્મીય વહીછે થતો હોય છે. એટલે આ પ્રશ્નનો જવાબ છે આજના લેક્ચરમાં આપણે એન્ડ કરશું ત્યાં સુધીમાં મળી જશે. પણ અહીંયા આપણે એવું કહી શકીએ કે આટલો 6 કિલોવોલ્ટનો આપણે પ્રવાહ પસાર કરવો હોય તો એનો પ્રવાહ છે ને એ કેવું કંઈક સ્ટેડી લિમિટ આવે, સેફ્ટી લિમિટ. સેફ્ટી લિમિટ કરતા નીચો રાખવા માટે પ્રવાહ સેફ્ટી લિમિટ કરતા નીચા મૂલ્યનો રાખવા આંતરિક અવરોધ અથવા તો અવરોધ રાખી અવરોધ આર નું મૂલ્ય ખૂબ મોટું રાખવામાં આવે. કે શા માટે? તો કે સેફ્ટી લિમિટ કરતા નીચો રાખવા માટે. કેમકે સેફ્ટી લિમિટ કરતા જો વધુ પ્રવાહ પસાર થશે તો એ કેવું બની જશે? જોખમી બની જશે. તો એ લિમિટ કરતા ઓછો રાખવા માટે અવરોધ આર નું મૂલ્ય છે કેવું રાખવામાં આવે છે? વધારે રાખવામાં આવે છે. ઓકે, ચાલો આટલી વસ્તુ છે એ નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.19. રકમ કંઈક આ પ્રમાણે છે. જુઓ, પહેલું, મિશ્ર ધાતુઓની અવરોધકતા સામાન્ય રીતે તેમની ઘટક ધાતુઓની અવરોધકતા કરતા વધારે ઓબ્લિક ઓછી હોય છે. પ્રશ્ન પૂછેલો છે. જો ધારો કે ઘટક ધાતુઓની વાત કરીએ આપણે, તો કોઈપણ પદાર્થમાં અવરોધકતા ઉદ્ભવવા માટેનું કારણ શું? તો કે જે પણ ઘટક ધાતુઓ છે આ ઘટક ધાતુના ધન આયનો છે એ ચોક્કસ લેટિસ બિંદુઓ ઉપર ગોઠવાયેલા હશે અને ઓરડાના તાપમાને તે મધ્ય સ્થાનની આસપાસ શું કરે છે? દોલનો કરે છે. આમાંથી કોઈ ઇલેક્ટ્રોન છે પસાર થશે તો એ શું કરતો હોય છે? દરેક વખતે આયનો સાથે અથડામણ અનુભવતો હોય છે. એટલે કે ઇલેક્ટ્રોનના માર્ગમાં શું આવી ગઈ? અડચણ. અને આ જ અડચણને આપણે અવરોધકતા કહીએ છીએ. ઓકે, આ કોની વાત કરી? તો કે જ્યારે નોર્મલ ધાતુ હતી તે ઘટક ધાતુ હતી તે હવે એનું મિશ્રણ બનાવી દીધું. મિશ્રણ બનાવશું તો ફરક શું પડશે? જોજો, જ્યારે ઘટક ધાતુ હતી એના લેટેસ્ટ બિંદુઓ ચોક્કસ બિંદુ પર હતા, પણ મિશ્રણ કરતા એ મિશ્ર ધાતુ અને જે ઘટક ધાતુ હતી બંનેના જે લેટેસ્ટ બિંદુઓ છે એ અસ્ત વ્યસ્ત પ્રમાણમાં ગોઠવાયેલા છે. તેના પરિણામ સ્વરૂપે ઇલેક્ટ્રોનને પસાર થવા માટે હવે વધુ અગવડતાવાળો માર્ગ છે પસંદ કરવો પડશે. ઓકે, વધુ એ અથડામણો ઉદ્ભવશે. તેથી ઘટક ધાતુ કરતા મિશ્ર ધાતુની અવરોધકતા વધારે હોય છે. કેમ? કેમ કે એને સામનો પણ કેવો કરવો પડશે? વધારે કરવો પડશે. તો પહેલું, શું આવશે એ? તો કે મિશ્ર ધાતુની અવરોધકતા ઘટક ધાતુની અવરોધકતા કરતા વધારે હોય છે. કેવી હોય છે? વધારે હોય છે. ઓકે, આગળ વધીએ. સામાન્ય રીતે શુદ્ધ ધાતુઓ કરતા મિશ્ર ધાતુઓની અવરોધના તાપમાન ગુણાંક નાના મોટા હોય છે. શું કીધું છે? તો કે સામાન્ય રીતે જે શુદ્ધ ધાતુઓ કરતા મિશ્ર ધાતુઓ છે એના અવરોધક ગુણાંક તાપમાનનો અવરોધકતા ગુણાંક છે એ મોટા હોય કે નાના હોય? તો એના માટે આવશે શુદ્ધ ધાતુ કરતા મિશ્ર ધાતુના અવરોધના તાપમાન ગુણાંક નાના હોય છે. કેવા હોય છે? નાના હોય છે. ઓકે, ચાલો આગળ વધીએ. મિશ્ર ધાતુ મેંગેનિનની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર હોય છે. ઓબ્લિક તાપમાન સાથે ખૂબ ઝડપથી વધે છે.
જો મેંગેનીન છે મિશ્ર ધાતુ છે, કાલે આપણે અલગ અલગ પદાર્થોની અવરોધકતા વિશે વાત કરી હતી, ધાતુ પદાર્થની અવરોધકતા જોઈ હતી, તો એના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે ધાતુ પદાર્થનું તાપમાન વધારતા એની અવરોધકતામાં છે વધારો થાય છે. પછી જોઈ હતી આપણે મિશ્ર ધાતુ માટે, તો મિશ્ર ધાતુની અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ જોયો તો ખ્યાલ આવ્યો કે તાપમાન સ્થિર લગભગ કેવી છે, સ્વતંત્ર છે, તાપમાન ઉપર નિર્બળ રીતે આધાર રાખે છે, એને તાપમાન સાથે કંઈ ખાસ લેવા દેવા નથી. તેથી જ પ્રયોગશાળામાં જે અવરોધ બનાવવામાં આવે છે, અવરોધ બનાવવા માટે મેંગેનીન, નિક્રોમ અને ક્રોમિયમ જેવા ધાતુઓના તાર છે વપરાય છે. ઓકે, તો આમાં શું આવશે? સી, મિશ્ર ધાતુ મેંગેનીનની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે. ઓકે, તાપમાનથી લગભગ કેવી છે, સ્વતંત્ર છે. આગળ વધીએ, જોઈએ ડી. કેટલાક લાક્ષણિક અવાહકની અવરોધકતા ધાતુ કરતા 10^22, 10^23 ના ક્રમની હોય છે. તો જો આના માટે યાદ રાખો, કેટલાક લાક્ષણિક અવાહકની અવરોધકતા ધાતુ કરતા 10^22 ગણી હોય છે, 23 નહીં પણ કેટલી હોય છે, 10^22 ગણી. આ તમારે યાદ રાખવાનું છે, ડેટા આધારિત પ્રશ્ન છે, યાદ રાખવાનું. ઓકે, તો આશા રાખું છું કે હવે તમને અવરોધકતાના ખ્યાલ છે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાઈ ગયો હશે. આગળ વધીએ, એ પહેલા નોટ ડાઉન કરો. ચાલો આગળ વધીએ. હવે આપણે જોવાનું છે વિદ્યુત ઉર્જા અને પાવર. જો વિદ્યુત ઉર્જા અને પાવર સમજવા માટે આપણે એક વાહક તાર છે ધ્યાનમાં લઈએ, કે આ એક વાહક તાર ધ્યાનમાં લીધો, તેમાંથી ધારો કે I પ્રવાહ છે ડેલ્ટા ટી સમયગાળામાં પસાર થાય છે, તો એ પસાર કરવા માટે આપણે એને શેના સાથે જોડી દેવું પડશે, તો કે E ઉદ્ગમની બેટરી સાથે. ઓકે, હવે જો ધ્યાન આપજો, આ બેટરી સાથે જોડતા શું થશે, તો કે આ બેટરીમાંથી પ્રવાહ છે આ રીતે વહેવા લાગશે. પ્રવાહ વહેવા લાગે તો આ એ છેડો છે વાહકતારનો, આ બી છેડો છે, તો બંને પાસે સ્થિતિમાન પણ અલગ અલગ હશે. તો આપણે એમ કહી શકીએ, એ છેડા પાસે સ્થિતિમાન કેટલું આવશે, VA. તેવી જ રીતે આ બી છેડો છે, તો બી છેડા પાસે સ્થિતિમાન કેટલું આવશે, તો કે VB. ઓકે, બંને છેડા પરના સ્થિતિમાન આપણને મળી ગયા, એ છેડા પરનું અને બી છેડા પરનું. પરંતુ પ્રવાહ ક્યાંથી ક્યાં ગતિ કરે છે, એ છેડાથી બી છેડા, પ્રવાહ એ થી બી ગતિ કરે છે. ઓકે, તેથી VA ગ્રેટર ધેન VB, એ છેડા પરનું સ્થિતિમાન કેવું હશે, વધારે, જ્યારે બી છેડા પરનું સ્થિતિમાન ઓછું. ઓકે, તો જુઓ આ સ્થિતિમાન, તો એ અને બી વચ્ચે સ્થિતિમાનનો તફાવત છે એ કેવો આવવાનો છે, તો કે એ છેડા પર સ્થિતિમાન વધારે અને બી છેડા પર ઓછું, તો એ પોઝિટિવ આવશે. ઓકે, હવે એ છેડા પર કોઈ ઇલેક્ટ્રોન છે તો એની સ્થિતિ ઉર્જા કેટલી, તો સ્થિતિ ઉર્જા માટે ધારો કે ડેલ્ટા ટી સમયગાળામાં વાહક તારમાંથી ડેલ્ટા ક્યુ વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે. ઓકે, તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અનુસાર I = ∆Q/ΔT.
ओके, तो डेल्टा क्यू बराबर शू आवशे, आई डेल्टा टी। आ आपने विद्युत भार नो जत्थो आवी गयो। हवे आ विद्युत भार नो जत्थो ए छेड़ा पर होय त्यारे एनी स्थिति ऊर्जा केटली, तो ए छेड़ा पर विद्युत स्थिति ऊर्जा UA बराबर, तो स्थिति ऊर्जा नु सूत्र शू, तो के स्थिति ऊर्जा नु सूत्र छे स्थितिमान गुणिया विद्युत भार डेल्टा क्यू इंटू स्थितिमान। आ शू आयु ए बिंदु पास नु स्थितिमान, ओके, डेल्टा क्यू इंटू VA। डेल्टा क्यू बराबर अपनी पास कितना छे, तो के I डेल्टा टी इंटू VA। तेवुज आगळ बी छेड़ा पर हशे त्यारे एनु स्थितिमान, बी छेड़ा पर विद्युत स्थिति ऊर्जा यू बी बराबर डेल्टा क्यू वी बी। तेथी आ शू थी जशे, डेल्टा क्यू बराबर छे आई डेल्टा टी इंटू वी बी। ओके, तो ए अने बी छेड़ाओ वच्चे स्थिति ऊर्जा नो फेरफार, स्थिति ऊर्जा मां फेरफार डेल्टा यू बराबर यू बी माइनस यू ए, एटले के फाइनल माइनस इनिशियल आ अंतिम छेड़ो छे, तो डेल्टा यू बराबर शू थशे फाइनल, फाइनल माटे केटलू छे, तो के आई डेल्टा टी ए तो कॉमन निकली जशे, आ छे आपणी पासे वी बी माइनस VA। ओके, आपणे जाणीए छीए के A परनुं स्थितिमान वधारे अने B परनुं ओछुं, तो आनुं रिवर्स केटलुं थई जशे, नेगेटिव आवशे, तेथी डेल्टा U बराबर I डेल्टा T इंटू V लेस देन जीरो, जीरो करता केवुं आववानुं छे नानुं, तेथी स्थिति ऊर्जा आवशे डेल्टा U बराबर माइनस I V डेल्टा T। ओके, आवी गई स्थिति ऊर्जा, जारे विद्युत भार छे ए छेड़ा थी बी छेड़ा पर पहुंचे त्यारे एमां स्थिति ऊर्जा नो फेरफार केवो आव्यो, ऋण आव्यो। हवे आगळ वधीए, जोजो ध्यान आपजो, ऊर्जा संरक्षण ना नियम अनुसार, ऊर्जा संरक्षण ना नियम अनुसार शू छे, कुल ऊर्जा ई बराबर गति ऊर्जा प्लस स्थिति ऊर्जा, परंतु ई केवू छे कुल ऊर्जा, तो के अचल छे, समझाई छे, तो कुल ऊर्जा मां थतो फेरफार, कुल ऊर्जा मां थतो फेरफार बराबर गति ऊर्जा मां थतो फेरफार प्लस स्थिति ऊर्जा मां थतो फेरफार बराबर जीरो, केम के कुल ऊर्जा अचल छे, अचल में फेरफार जीरो थाय, तो गति ऊर्जा में थतो फेरफार डेल्टा के बराबर माइनस डेल्टा यू, अने डेल्टा यू बराबर केटला छे माइनस माइनस प्लस आई वी डेल्टा टी। तेथी गति ऊर्जा नो जे फेरफार आव्यो ए केटलो आव्यो आई वी डेल्टा टी, गति ऊर्जा में आटलो फेरफार थाय छे। हवे जो ध्यान आपजो, समझिए, इलेक्ट्रॉन छे वाहक तार माथी पसार थसे त्यारे भले ने गति ऊर्जा मेळवेली होय पण ए चोक्कस लैटिस बिंदुओ पर गोठवायेला आयनो साथे शू करशे, अथड़ामण करशे, अने आ दरेक अथड़ामण दरमियान पोतानी कंईक ऊर्जा छे गुमावशे, अने आ ऊर्जा शेना स्वरूपे हशे, तो जो विचार करो के ए कंईक गति ऊर्जा धरावतो हतो अने धन आयन साथे एने अथड़ामण करी, तो अहीं पोतानी ऊर्जा छे जीरो थी जाए छे, फरी पाछो ए प्रवेगित थाय छे पण ए विद्युत क्षेत्र माथी ऊर्जा मेळवीने प्रवेगित थाय छे, तो एनी जे ऊर्जा हती अहीं जीरो थी गई, तो ए गई क्या, तो ए क्या जाय छे, उष्मा ऊर्जा स्वरूपे व्यय पामे छे, सेना स्वरूपे व्यय पामे छे, उष्मा ऊर्जा स्वरूपे व्यय पामे छे। तो आना माटे आपणे लखी शकीए के गति ऊर्जा धरावतो इलेक्ट्रॉन धन आयन नी साथे नी अथड़ामण दरमियान
પોતાની બધી ઉર્જા ગુમાવે છે, બધી ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે ગુમાવે છે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે ગુમાવે છે. ઓકે, એ પોતાની બધી જ ઉર્જા છે સેના સ્વરૂપે ગુમાવી દીધી, ઉષ્મા ઉર્જા સ્વરૂપે. તો ઉષ્મા ઉર્જા, ઉષ્મા ઉર્જા બરાબર શું થશે? તો કે ઉષ્મા ઉર્જા બરાબર ગતિ ઉર્જા, અને એ કેટલી આવશે? આઈ વી ડેલ્ટા ટી. ઓકે, ઉષ્મા ઉર્જાને સામાન્ય રીતે તો કે ઉર્જાને ક્યુ વડે દર્શાવીએ, પણ અહીંયા વિદ્યુત ભારને પણ ક્યુ વડે દર્શાવતો હોવાથી આને હું એચ વડે દર્શાવું. તો એચ બરાબર આઈ વી ડેલ્ટા ટી, અને આના બદલે આપણે કા ડબલ્યુ પણ લખીએ છીએ. શું લખીએ છીએ? ડબલ્યુ. તો ડબલ્યુ બરાબર આઈ વી ડેલ્ટા ટી. પરંતુ આપણે તો શું જોઈએ છીએ? પાવર, કાર્ય ત્વરા. પાવર પી બરાબર ડબલ્યુ ના છેદમાં ડેલ્ટા ટી. તો આ ડેલ્ટા ટી સામે ભાગાકારમાં જશે, તો પાવર પી બરાબર શું થઈ જશે? આઈ વી. આ પાવરમાં સમીકરણમાં જો આઈ V ઇક્વલ ટુ આઈ આર મૂકો, ઓહમના નિયમ અનુસાર V ઇક્વલ ટુ આઈ આર, તો પાવર શું થઈ જશે? I સ્ક્વેર R. ઓકે, આ મળી ગયો પાવર. પાવર P બરાબર I સ્ક્વેર R. ઓર P ઇક્વલ ટુ IV છે, એમાં I બરાબર શું લખી શકું? ઓહમના નિયમ અનુસાર તો V અપોન R ઇન્ટુ R લખી શકું, તો પણ પાવર શું મળશે? V સ્ક્વેર અપોન R. ઓકે, તો જો અલગ અલગ પાવરના આપણને ત્રણ સમીકરણ મળ્યા. કયા કયા? પાવર P ઇઝ ઇક્વલ ટુ IV ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર અપોન R. આ પાવરના અલગ અલગ ત્રણ સમીકરણો છે, આપણા માટે IMP છે. તમારે આને ખાસ યાદ રાખવાના છે. ઓકે, પાવર છે કેટલો આવશે? IV અથવા I સ્ક્વેર R અથવા તો V સ્ક્વેર R અનુસાર અપાય છે. આ પાવરને ઓહમિક વ્યય અથવા ઉષ્મા વ્યય તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓળખવામાં આવે. ઓકે, આ પાવરને શેના તરીકે ઓળખવામાં આવે છે? આ પાવરને ઓહમિક વ્યય અથવા તો ઉષ્મા વ્યય તરીકે ઓળખવામાં આવે. ફરી એકવાર સિમ્પલ જ છે. પેલા વાહકતા લીધો, એના બે છેડાના સ્થિતિમાન લખી નાખ્યા VA અને VB. પછી આપણે એમ કીધું કે વિદ્યુત પ્રવાહ A થી B છેડા તરફ જાય છે, તો A છેડા પરનું સ્થિતિમાન વધારે, B પરનું ઓછું. તો VA ગ્રેટર ધેન VB, એટલું છે જસ્ટ આપણે લખી નાખ્યું. ઓકે, આગળ વધીએ. ધારો કે ડેલ્ટા ટી સમયમાં વાહક તારમાંથી ડેલ્ટા ક્યુ વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે, તો વિદ્યુત ભાર આઈ ડેલ્ટા ટી. ઓકે, હવે તમારે શું કરવું હતું? એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા લખવી હતી. તો સ્થિતિ ઉર્જા બરાબર વિદ્યુત ભાર ગુણ્યા સ્થિતિમાન ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી. તો ડેલ્ટા ક્યુ ની કિંમત હતી તમારી પાસે, એ પાસે સ્થિતિમાન હતું, એટલે આવી ગયું આઈ ડેલ્ટા ટી VA. તેવી રીતે બી પરનું સ્થિતિમાન લખી સ્થિતિ ઉર્જાનો ફેરફાર લીધો. સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર આઈ ડેલ્ટા ટી, બેમાં કોમન છે વીબી માઇનસ VA, તો આ લેસ ધેન ઝીરો આવે છે, એટલે અહીંયા કેવું આવશે? ઋણ ચિહ્ન આવશે, એ વાત સ્વાભાવિક છે. હવે ઉર્જા સંરક્ષણનો નિયમ, ઈ બરાબર કે પ્લસ યુ માં કુલ ઉર્જા છે અચળીય છે, તો કુલ ઉર્જાનો ફેરફાર છે ઝીરો આવશે. ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર, તો ગતિ ઉર્જાનો ફેરફાર આવ્યો માઇનસ ડેલ્ટા યુ, અને ડેલ્ટા યુ ની કિંમત આપણે મૂકી દીધી. તો આ ગતિ ઉર્જા કઈ રીતે વ્યય પામે છે? તો કે આ ગતિ ઉર્જા છે, આ ગતિ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન છે આયનો સાથેની અથડામણ દરમિયાન પોતાની સમગ્ર ગતિ ઉર્જા છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે આપી દે છે. એટલે કોઈ પણ વાહક તાર હશે ને, આ વાહક તારમાંથી વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થશે,
એટલે પોતાના આંતરિક અવરોધને કારણે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થશે. શેનું? વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થશે. ઓકે, તો આ ઉષ્મા ઉર્જા કેટલી? તો કે આઈ વી ડેલ્ટા ટી. ઘણી વખત છે ને એચ વડે દર્શાવે છે, ઘણી વખત છે ડબલ્યુ વડે દર્શાવે છે. અને આપણા જો ઉષ્મા ગતિશાસ્ત્ર વિશેની વાત કરીએ તો એમાં આપણે ક્યુ વડે પણ દર્શાવીએ છીએ. ઓકે, અહીંયા મેં ડબલ્યુ લખ્યું છે, આઈ વી ડેલ્ટા ટી. પરંતુ આપણે પાવર જોઈએ છીએ તો પાવરને કાર્ય ત્વરા કહેવાય. પાવર બરાબર કાર્ય એકમ સમયમાં કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય. તો P બરાબર W ના છેદમાં ડેલ્ટા ટી. આ ડેલ્ટા ટી ભાગાકારમાં જશે તો પ્રવાહ પાવર P ઇક્વલ ટુ IV મળી ગયું. ઓકે, તો I V ઇક્વલ ટુ IR, P ઇક્વલ ટુ I સ્ક્વેર R થઈ ગયું. અથવા તો તમે I બરાબર V અપોન R મૂકીએ અને V સ્ક્વેર અપોન R, આ અલગ અલગ તમને એકમો આવશે, સોરી સૂત્રો છે મળી ગયા. હવે વાત કરીએ નવી ભૌતિક રાશિ આવી તો એનો એકમ પાવર પી નો એકમ છે એમ્પિયર ઇન્ટુ વોલ્ટ પણ લખી શકો, અથવા તો કહેવાય છે એને હોર્સ પાવર. હોર્સ પાવર અથવા એને કહેવાય છે કિલો વોટ અવર. કિલો વોટ અવર, ઓકે, કિલો વોટ અવર તરીકે એનો એકમ આપવામાં આવે છે. અને સામાન્ય રીતે રોજિંદા જીવનમાં આપણે જે વિદ્યુત પાવર આપીએ છીએ, વિદ્યુત પાવરને આપણે કહીએ છીએ કિલો વોટ અવર, અથવા તો યુનિટ નામ આપીએ છીએ. શું નામ આપીએ છીએ? યુનિટ. આ એક યુનિટ શું છે? તમારા ઘરે જે પાવર આવે છે એક યુનિટ ક્યારે કહેવાય? તો કે જો તમે એક કલાકમાં એક કિલો વોટ જેટલો છે પાવર છે વાપરી નાખો તો એને કહેવાય છે કિલો વોટ અવર. વોટ, ઓ વોટ, તો પાવરનો એકમ લખી નાખું વોટ. જેમ્સ વોટની યાદમાં એનો એકમ છે વોટ. એને સંજ્ઞા કેપિટલ ડબલ્યુ વડે દર્શાવે, વોલ્ટ નહીં, વોટ. વોટ, જેમ્સ વોટની યાદમાં એનો એકમ છે વોટ. ડબલ્યુ કિલો વોટ અવર વ્યવહારિક જીવનમાં જેને આપણે યુનિટ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, તો આ હતું વિદ્યુત ઉર્જા અને પાવર. સારી રીતે નોટ ડાઉન કરો, પછી આપણે આગળ છે વિચાર કરીએ. ચાલો આગળ વધીએ. જો હવે પ્રશ્ન આપણને એમ થશો કે પાવર પી ઇક્વલ ટુ આઈવી છે, જે લાસ્ટમાં આપણે સમીકરણ મેળવ્યું. પાવર પી ઇઝ ઇક્વલ ટુ આઈવી અથવા આઈ સ્ક્વેર આર અથવા વી સ્ક્વેર અપોન આર. આ પાવર આવે છે ક્યાંથી પ્રશ્ન થાય ને? જે રીતે આપણી ઘરે પાણીનો નળ છે, પાણીનો નળ ખોલીએ છીએ અને પાણી આવે છે, તો ક્યાંથી આવે છે? કે કંઈક ને કંઈક સ્ટોરેજ છે. તો આ પાવર છે, આ પાવર ક્યાંથી આવે છે? તો પાવર આવે છે પાવર હાઉસ અથવા તો પાવર સ્ટેશન, જ્યાં વિદ્યુત પ્રવાહનું શું થતું હોય છે? નિર્માણ થતું હોય છે. વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થતો હોય છે. હવે આ પાવર છે ઉત્પન્ન થયાથી લઈ અને આપણા ઘર સુધી આવે ને ત્યારે એ ઘણા બધા હજારો કિલોમીટર પણ અંતર કાપતો હોય છે. સમજાય છે? ઘણું બધું અંતર કાપીને આપણા ઘર સુધી પહોંચતો હોય છે. તો થતું શું હશે કે અહીંથી જે પાવર ઉત્પન્ન થયો ને, એ પાવર જે ઉત્પન્ન થાય છે એના વોલ્ટેજ છે એ ફિક્સ હશે, એનો પ્રવાહ છે એ ફિક્સ હશે. એટલે કે અહીંથી ઉત્પન્ન થતો જે પણ પાવર છે ને, ધારો કે અહીંયા લઉં છું આ ભાગ પાસે આ પાવર આવે છે આઈવી જેટલો. કેટલો આવે છે? આઈવી જેટલો. તો સ્વાભાવિક વાત છે અહીંયા પણ પહોંચે એ પાવર કેટલો હોવો જોઈએ? આઈવી જેટલો હોવો જોઈએ. પરંતુ થાય છે શું કે જ્યારે અહીંથી લઈ અને અહીંયા પહોંચે છે ને, ત્યારે આ ઉત્પન્ન થયેલો પાવર અને આપણા પાસે પહોંચતા પાવરમાં અમુક ટકાનો ઘટાડો જોવા મળે છે. એટલે કે રસ્તામાં જ પાવર શું પામી ગયો? વ્યય પામી ગયો. એટલે આ વ્યય છે અઈચ્છનીય છે. આપણે ઈચ્છતા જ નથી કે પાવરનો વ્યય થાય, પણ તેમ છતાં થાય છે અને એ આપણા હાથની વાત નથી. તો એના માટે શું થાય છે? તો કે આ પાવર છે જ્યાંથી ઉત્પન્ન થયો ત્યાંથી એના વોલ્ટેજ છે એ વધારી દેવામાં આવે. વોલ્ટેજ વધારવામાં આવશે, તેના પરિણામ સ્વરૂપે આ જે લાઈન છે ને, આ લાઈનને કહેવાય છે હાઈ ટ્રાન્સમિશન લાઈન, HT લાઈન. તમે જોયું હશે કે ઊંચા ઊંચા જે બહુ પોલ હોય છે ને એમાંથી વાહક તાર છે પસાર થતો હોય છે,
હાઈ ટેન્શન લાઈન. આ હાઈ ટેન્શન લાઈનનું સ્થિતિમાન એટલું હશે કે તેના પરિણામ સ્વરૂપે એમની પાસેથી આપણે પસાર થઈએ છીએ ને ત્યારે પણ એક હમિંગ જેવો અવાજ આવે છે, અવાજ કરતા હોય છે, એટલા ઉચ્ચ સ્થિતિમાન છે આ પસાર થતો હોય. હવે આમના તમે સ્થિતિમાન વગેરે દીધે સામે પ્રવાહના મૂલ્યમાં શું થઈ જશે? ઘટાડો થઈ જશે. પરંતુ ઘણી વખત શું થતું હોય છે, પ્રવાહ પણ ખૂબ જ મોટા મૂલ્યનો જતો હોય તો આ જેટલા વોલ્ટેજ વધારે, જેટલું સ્થિતિમાન વધારે ને એટલું જે આપણને નુકસાન થવાની સંભાવના પણ વધારે રહે. કઈ રીતે? તો કે આટલા સ્થિતિમાન વાળો પાવર આપણે પૂરતો છે આપણને ઈજા પહોંચાડવા માટે. ઓકે, તો આ શું થતું હોય છે, હાઈ ટેન્શન માંથી પાવર છે પસાર થતો હોય છે અને એ આવા ઘણા બધા ટ્રાન્સફોર્મર અને સબસ્ટેશન માંથી પસાર થાય. અહીંયા એના સ્થિતિમાન ખૂબ વધારા હોય તો હવે આનો ઘટાડી દેશે અને આ ઘટાડેલા સ્થિતિમાન આપણા સોસાયટીની બહાર એક નાનકડો એવું ટ્રાન્સફોર્મર હશે અને એમાંથી આ પાવર છે આપણા ઘર સુધી 230 વોલ્ટ અને ઇન્ડસ્ટ્રીયલમાં 3 ફેઝ 440 વોલ્ટ સપ્લાય છે જતો હોય છે. પણ ક્યારે? તો કે વોલ્ટેજ ઘટાડીને. તો જુઓ અહીંયા વાહક તારમાંથી પસાર થશે ને ત્યારે આ વાહક તારને પોતાનો આંતરિક અવરોધ હશે. શું હશે? વાહક તારને પોતાનો આંતરિક અવરોધ. હમણાં જે આપણે પાવર વ્યય વાળી થિયરી જોઈ એમાં શું જોયું હતું કે આ આંતરિક અવરોધમાંથી જ્યારે પ્રવાહ પસાર થશે એટલે ઉષ્મીય ઉર્જાને કારણે ઉર્જા વ્યય થઈ જશે. તો આ જે વાહક તાર છે આ વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ છે હું IC લઉં છું. કેટલો લઉં છું? IC. તો આનો પાવર PC બરાબર શું થઈ જશે? પાવર PC બરાબર IC ઇન્ટુ V. ઓકે, પાવર PC બરાબર IC ઇન્ટુ V થશે. હવે પાવર P બરાબર IV આપણી પાસે છે. જો પાવર P બરાબર શું છે? IV. એમાંથી V ને સૂત્રનો કત્તા બનાવો તો આ પાવર કેટલો થઈ જશે? PC બરાબર IC ઇન્ટુ P અપોન I થશે ને. કે તો આ ઓહમના નિયમ અનુસાર V ઇક્વલ ટુ IR થઈ જશે. તો પાવર PC બરાબર શું થઈ જશે? I² R, અથવા તો એને V ને પણ સૂત્રનો કરતા બનાવો તો V² R થઈ જાય. તો આટલો પાવર છે વ્યય પામવાનો છે. તો સ્વાભાવિક વાત છે કે આ પાવર છે પેલા પાવર કરતા કંઈક શું મળશે? ઓછો મળશે. તો આ વ્યય ઘટાડવા માટે આપણે શું કરવું પડે? તો કે વ્યય ઘટાડવા માટે જો પ્રવાહ જેટલો વધારે, વાહક તારમાંથી જેટલો પ્રવાહ વધારે તેટલું ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતો પાવર પણ વધારે. કેમ કે P ચલે છે R² પ્રવાહ જેટલો વધારે એટલો વ્યય પામતો પાવર પણ વધારે. પણ આપણે પાવર વ્યય પમાડવો નથી તો આને ઉલટાવી નાખીએ. જો આના બદલે હું આવી રીતે સમીકરણ લખી શકું PC બરાબર V² R. આ પાવર વ્યય V² R આ સમીકરણ. હવે વોલ્ટેજ જેટલા વધારે તો સ્વાભાવિક વાત છે પાવર એટલો વધારે. પરંતુ વોલ્ટેજ આપણે વધાર્યા એની સામે અવરોધ વધારી દીધો. જોવો આગળનો જે હમણાં આપણે ડેટા આધારિત પ્રશ્ન જોયો તો એમાં અવરોધ છે વધારવામાં આવે. આ વધાર્યા સામે અવરોધ વધી ગયો તો પાવર છે અચળ જળવાઈ રહ્યો અથવા તો પાવરના મૂલ્યમાં આપણે શું કરી શક્યા? ઘટાડો કરી શક્યા. તેથી ઊંચા વોલ્ટેજે ટ્રાન્સમિશન કરવામાં આવે, જે પાવર જે ટ્રાન્સમિટ કરવામાં આવે છે હાઈ વોલ્ટેજે કરવામાં આવે. કેમ કે વોલ્ટેજ જેટલા વધારે એટલો સામે પાવર વ્યય છે કેટલો થઈ જવાનો છે? ઓછો. કેમ કે અહીંયા અવરોધ છે એના ગુણાકારમાં હતો. અવરોધ કેવા પ્રમાણમાં હતો? ગુણાકારમાં. તેથી આનું મૂલ્ય વધી જતું. અહીંયા અવરોધ છે ભાગાકારમાં જતો રહ્યો. અવરોધનું મૂલ્ય એટલું ઓછું થઈ જશે. ઓકે, તેથી જ આપણે કીધું કે વાહક તારનો અવરોધ જેટલો વધારે એટલું સારું ટ્રાન્સમિશન લાઈનમાં ઊંચા વોલ્ટેજે કરવા માટે. તેથી આ જે પાવર વ્યય છે એ પાવર વ્યય કેટલો હોય છે? તો કે PC બરાબર V² R. અને આ ટ્રાન્સમિશન છે એ ઊંચા વોલ્ટેજે કરવા માટે આ અવરોધનું મૂલ્ય છે શક્ય એટલું મોટું હોવું જોઈએ. ઓકે, તો આ છે વિદ્યુત ઉર્જા અને પાવર જે આપણા ઘર સુધી પહોંચે છે એની વાત નોટ ડાઉન કરો.